નમસ્કાર મિત્રો, હું મુકેશ મકવાણા. સમગ્ર શિક્ષા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોયલાના ક્લસ્ટર પર વિશેષ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આગળ મેં ઓરિએન્ટેશન મોબિલિટી પાર્ટ ટુ જે વિડીયો બનાવેલો એમાં દિવ્યાંગ બાળકોમાં અંધ વીઆઈ બાળક માટે વ્હાઇટ કેન એટલે સફેદ લાકડીનો ઉપયોગ વિશે મેં તમને વાત એ વિડીયોમાં કરેલી છે. આજે હું એમાં નવું જે છે એ સ્માર્ટ કેનનો પણ એ માટે ઉલ્લેખ કર્યો હતો. સ્માર્ટ કેન શું છે એના વિશે હું તમને આજે જણાવીશ અને સ્માર્ટ કેન બતાવીશ પણ ખરો. આજના આધુનિક યુગમાં એટલે ટેકનોલોજીની જે છે યુગમાં એટલે કે એક્સેસ એટલે સુલભ ટેકનોલોજી દ્વારા અંધજનો માટે ઓરિએન્ટેશન અને મોબિલિટી માટે ખૂબ જ અગત્યનું જે છે એ ક્રાંતિ આવી છે. અંધજનો માટે લાલ એટલે કે સફેદ લાકડી જે છે એ શોધાઈ, ત્યારબાદ સ્માર્ટ કેન્ડમાં અસ્તિત્વમાં એટલે વિકાસ વિકસિત બની, જેનું નિદર્શન હું આજે આપણે બતાવીશ. હવે સ્માર્ટ કેન ડિવાઇસ છે, લાકડી છે, એના પ્રથમ ફોલ્ડરમાં અથવા તો જ્યાં આપ હાથ રહે ત્યાં એને ગોઠવવાનું હોય છે. મારી પાસે આ સ્માર્ટ કેન ડિવાઇસ છે બરોબર, અને એ સ્માર્ટ કેન ડિવાઇસનું નામ ટોર્ચ ઇટ એવું છે. આપ જોઈ રહ્યા છે આ જે છે એ આપણને આ બંદૂક ની આકાર જેવું લાગે છે, અથવા તમને એવું પણ લાગે કે આ જો નાના બાળકો જે હોળી ધૂળેટી ઉપર જે પિચકારીની જે રમત રમતા હતા ત્યાં એમાં પણ ઘણી વખત આવતું હોય છે. તો આ એ રીતે આપણને આ ડિવાઇસ દેખાય છે. બીજું કે આ ડિવાઇસ છે એ ઇન્ફ્રારેડ કિરણોને જે છે એનાથી સુસજ્જ બનેલું છે. આ ડિવાઇસ દ્વારા અંધજનો 2 ફૂટ 4 ફૂટ કે 8 ફૂટના અંતરે જે અવરોધ આવે છે એ અવરોધને રોકવા માટે અથવા એ અવરોધ થઈ એ વાકેફ થવા માટે એને મદદરૂપ થાય છે, અથવા એ અવરોધથી એને ડાબી કે જમણી તરફ જે જવું છે તો એ ડાબી જમણી તરફ જવા માટે આ ડિવાઇસ એને ઉપયોગી થાય, અથવા એને વાઇબ્રેટ દ્વારા સંકેત આપે છે અને અડચણ વાતાવરણમાં એને જવા માટે નિર્દેશ કરે છે. આ ડિવાઇસમાં એક સ્વિચ છે કે જેમાં 3 સ્ટેપ આપેલા છે. આ ડિવાઇસ જે છે એમાં 3 સ્ટેપ આપેલા છે, એમાં 3 સ્ટેપમાં જુદા જુદા અંતરે એને જવાય છે. પ્રથમ અનુક્રમે પહેલા સ્ટેપમાં આપણે જઈએ તો એને જયારે ચાલુ કરીએ છીએ એટલે એ બીપ સાથે વાઇબ્રેશન કરશે, એ 2 ફૂટનું અંતર બતાવશે. પછી બીજા સ્ટેપમાં જઈએ તો એ 4 ફૂટનું અંતર બતાવે છે, અને ત્રીજા સ્ટેપમાં જયારે જઈએ છીએ ત્યારે 8 ફૂટ સુધીનું એટલે કે ઓછામાં ઓછું એ અંતર જે છે એ બતાવતું રહે છે જ્યાં વાઇબ્રેટ થઈને આપણને આપે છે. એની સાથે સાથે આ ડિવાઇસમાં તમે અહીંયા જોઈ શકો છો આ બ્રેલ લિપિમાં પણ એ ઉપલબ્ધ છે કે જે અંધ વ્યક્તિ જે ડિવાઇસનું જે માપ સાઈઝ છે 2 ફૂટ 3 4 ફૂટ અને 8 ફૂટ એ પ્રમાણે એ ઉપયોગ કરી શકે છે. આ ડિવાઇસ જે છે એમાં લાકડી છે એ બેસાડવામાં આવે છે. એની માટે સૌથી પહેલા આપણે અહીંયા એની જે નોબ આપી છે એ નોબનો ખોલવાની હોય છે, એને ઉપરના તરફ જે ભાગે જાય છે બરોબર, એટલે નોબ ખોલી અને ગ્રી ત્યાં પછી આ લાકડી જે છે એ લાકડી આપણે એની અંદર ગોઠવવાની હોય છે. આ રીતે એમાં લાકડી ફિટ થાય છે. પછી આ લાકડી અહીંયા ફિટ કર્યા પછી આ નોબ આપણી જરૂરિયાત મુજબ આપણે એને બંધ કરી દેવાનો છે, અને આ થઈ ગયા પછી જે દિવ્યાંગ વ્યક્તિ છે એ આ ડિવાઇસનો એનો ઉપયોગ કરી શકે છે. તારને આ રીતે એ લાકડી થાય છે. આ ડિવાઇસમાં આ જોગવાઈ જે આપેલી છે આ રીતે જે છે. પછી અંધ વ્યક્તિ ચાલવા માટે આ લાકડી જે છે એ આના હાથના અહીંયા એક ભાગ જે આ રીતે થઈ જાય છે. આ બટન એની પાસે આ રીતે આ સ્ટાર્ટ કરવામાં એટલે બીપ અવાજ સાથે ચાલુ થાય છે, અને એ રીતે દિવ્યાંગ વ્યક્તિ એટલે કે અંધ વ્યક્તિ છે એ પોતાની રીતે આ ઉપયોગ કરી શકે છે. આની ડિવાઇસની મર્યાદા એ છે કે સામે જે આવતો અવરોધ છે એ બતાવે છે, પણ
જમીન ઉપર ખાડા ટેકરા કે ગંદકી કે આજે કઈ આવે છે એ આ બતાવી શકતો નથી, કે આ સામે કોઈ પથ્થર આવી ગયા કે એ બતાવી શકતો નથી. તો એના માટે એ લાકડીનો જે નીચેનો ભાગ છે એના દ્વારા એને માહિતી મેળવતો, લાકડી નીચે ટચ કરી અને એના દ્વારા એ ખ્યાલ રાખતું રહેવું પડે છે. જે લાકડી છે એ આની ફેરવી અને એના દ્વારા એ માહિતી મેળવી શકાય છે. આ ડિવાઇસની બીજી એક સુલભતા એ છે કે આ ડિવાઇસમાં અહીંયા ચાર્જ માટે ની પણ જોગવાઈ છે. જે આપણું જે મોબાઈલનું ચાર્જર છે એવું ચાર્જર અહીંયા લગાવી અને મોબાઈલ દ્વારા જેમ બેટરી ચાર્જ કરીએ છીએ, મોબાઈલ એ ચાર્જ કરી એ રીતે આને ચાર્જ કરી શકાય છે. એટલે આ ડિવાઇસ છે એ અંધ દિવ્યાંગ બાળક માટે ખૂબ જ સુલભ અને સરળ રહે છે, અને જેનાથી એ સ્વતંત્ર રીતે સારી રીતે ખુલ્લા મુક્ત વાતાવરણમાં સ્વતંત્ર રીતે હલનચલન કરવા માટે એને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે આ ડિવાઇસ એને ખૂબ ઉપયોગી થાય. જય હિન્દ. અસ્તુ. જય ભારત.